નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છુરિયા. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દિયોદરમાં લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા બ્લડ ડોનેટ કરાયું હતું. અંદાજીત 100 થી પણ વધારે દાતાઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. આપણે સૌ જાણીએ છીએ કે રક્ત એક કોઈ પ્રયોગશાળા કે ફેક્ટરીમાં બનતું નથી, પણ કોઈ એક વ્યક્તિ દ્વારા દાન કરાયેલ રક્ત જ જરૂરિયાતવાળા વ્યક્તિને આપીને તેનું અમૂલ્ય જીવન બચાવી શકાય છે. રક્તદાતાઓને પ્રોત્સાહન ઇનામદાતા તરીકે માળી રાજેશભાઈ પોતે આ પ્રોજેક્ટ ચેરમેન છે તથા સુંદેશા પરિવાર તરફથી દાતાઓને ઇનામ આપવામાં આવ્યું હતું. આપણા એક બોટલ રક્તદાનથી કોઈનું જીવન બચી શકે એ જ જીવનનો ઉદ્દેશ છે. આવી પ્રેરણા લઈને આપણું જીવન લોકોને ઉપયોગી બને એવો સંકલ્પ સાથે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી રીતે જો રક્તદાન શિબિરનું આયોજન થાય તો કોઈના જીવ આપણે બચાવી શકીએ છીએ, એ જ આપણા જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ, એવું લાયન્સ ક્લબના પ્રમુખ પીડી જોશીએ જણાવ્યું હતું. આજે 13/1/2018 ના રોજ લાયન્સ ક્લબ દિયોદર આયોજિત સ્વ મારી ઉમાજી દલાજીના સ્મરણાર્થે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન નર્સિંગ કોલેજ દિયોદર ખાતે થઈ ગયું. લગભગ 1.5 કલાકમાં 30-40 બોટલ તો થઈ ગયેલ છે અને હજુ પણ 100 ઉપર રક્તની બોટલ ભેગી થશે એવો અંદાજ છે. એક સારામાં સારો અને ભવ્ય કાર્યક્રમ આજે આ લાયન્સ ક્લબ દિયોદર વતી અહીંયા નર્સિંગ કોલેજમાં યોજાઈ ગયો. એના તમામ રક્તદાતાઓને પ્રોત્સાહક ઇનામદાતા મળી રાજેશભાઈ ભુરાજી અને મારા તમામ લાયન્સ ક્લબના મિત્રોએ ખૂબ સાથ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવવામાં એમનો ફાળો આપેલ છે. તમામનો અત્રે હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. દિલીપસિંહ રાજપૂત, કેટીવી ન્યૂઝ ગુજરાતી, દિયોદર. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલ ડાયટ કોલેજ ખાતે કુપોષણ નિવારણ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના ઈડર ડાયટ કોલેજ ખાતે કુપોષણ નિવારણ વિષય પર કાર્યશાળા યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય કમિશનર અને જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ વિભાગ થકી બાળકોના કુપોષણ નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે, જેના માટે અનેકવિધ કાર્યક્રમો અમલમાં મુકેલા છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની 1923 આંગણવાડીઓમાં બાળકને પૂરક પોષણ આપવામાં આવે છે. કલેક્ટર પી સ્વરૂપે જણાવ્યું હતું કે 0-6 વર્ષના બાળકોને પોષણ અને આરોગ્ય સ્થિતિ સુધારવાના પ્રયાસ હાથ ધર્યો છે, જેના થકી બાળકો યોગ્ય માનસિક, શારીરિક અને સામાજિક વિકાસના પાયાનું ઘડતર થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ આવરી લઈ તંદુરસ્તી આપવાનું શ્રેષ્ઠ કાર્ય આંગણવાડી દ્વારા કરવામાં આવે છે. વડાલી તાલુકા માટે કુપોષણ નિવારણનો પાયલોટ પ્રોજેક્ટને મહાનુભાવોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યશાળામાં યુનિસેફના વડા શ્રીમતી કવિતા શર્મા, ઈડર પ્રાંત અધિકારી શ્રી અજીત દેસાઈ, હિંમતનગરના પ્રાંત અધિકારી નિશા શર્મા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપાધ્યાય, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સી, પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રકાશ મિસ્ત્રી, શ્રેષ્ઠ શિક્ષકો સહિત આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય કાર્યકરો. વર્ષ 2022 સુધીમાં કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ બાળકોને આપવામાં આવતા આહાર અને એ લોકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટેનો જે સમગ્ર કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ બાબતે સ્થાનિક કક્ષાએ જે વસ્તુઓ અવેલેબલ છે, જે પ્રક્રિયાથી કાર્યવાહી ચાલી રહી છે, એમાં સુધારો લાવવા માટે, સુધારો લાવી અને ઝડપથી પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે આજરોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે સંકલિત બાળ વિકાસ કાર્યક્રમની જે અમારા સ્ટાફ છે, સાથે સાથે હેલ્થ વિભાગમાંથી એટલે કે આરોગ્ય વિભાગમાંથી આશા ફેસિલિટેટર, ફિમેલ હેલ્થ વર્કર અને દરેકે દરેક શાળાની પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનો કે જે શાળાની અંદર કુપોષિત કિશોરીઓ હશે, ભણતી હશે તે પણ અને જેણે ભણવાનું છોડી દીધું હશે એવી કિશોરીઓને મધ્યાહન ભોજન યોજના સમયે સાથે બેસી અને એને જમાડશે,
એ સંદર્ભના આયોજનની આજે વિગતવાર તાલીમ તમામ 400થી વધુ બહેનોને આપવા માટે અમારા જિલ્લાના પ્રભારી સચિવશ્રીની આગેવાનીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વિશેષ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, મૂળભૂત ICBS તમામ શાખાઓનો સહયોગ રહ્યો છે અને નવેસરથી આખું આયોજન કરી અને સમગ્ર કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. હાલમાં જે અમલીકરણ થઈ રહ્યું છે એની અંદર જે ત્રુટીઓ છે એ ત્રુટીઓને દૂર કરી સુદૃઢ અમલીકરણ કરવા માટેનું એક બેઝિક આયોજન છે. તેમજ એ આયોજન કર્યા પછી જો કુપોષિત બાળકો રહે તો નવેસરથી એને કંઈ આપવાની જરૂર છે, આ પ્રોગ્રામની અંદર કંઈ બદલાવ લાવવાની જરૂર છે. ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ અને કુપોષિત કિશોરીઓના કિસ્સામાં કઈ કેવી રીતે આપણે કાર્યવાહી કરવી જેથી કરીને કિશોરી કે જે આવતીકાલની માતા છે એ લોકો એ જો મૂળથી જ પોતે પોષિત બને તો ભવિષ્યમાં એના ગર્ભમાં બાળક રહે ત્યારે બાળક કુપોષિત નહીં જ રહે અને એ બાળકને પણ હાલની પદ્ધતિ પ્રમાણે અમલી જે ખોરાક આપવા માટેનું આયોજન છે એ પ્રમાણે આપીશું એટલે કુપોષિત બાળક પણ રહેશે નહીં. એ સંકલ્પ આપણને નક્કી થયેલી ટાઈમલાઈન એટલે કે સમય મર્યાદા કરતા સાબરકાંઠા જિલ્લો સમયસર એનાથી વહેલો પૂરો કરે એ પ્રમાણેનું જિલ્લા વહીવટીતંત્રનું. માલજી રબારી, KTU ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા. ગુજરાતમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દરેક સંગ્રહાલયોનો ખાતે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં વાર્ષિક કાર્યક્રમ યોજાય છે, જેના ભાગરૂપે ભુજમાં આવેલા કચ્છ મ્યુઝિયમ ખાતે પોટરી મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકારમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા જાન્યુઆરીના બીજા સપ્તાહમાં દરેક સંગ્રહાલયો ખાતે વાર્ષિક કાર્યક્રમ યોજાય છે, જેના ભાગરૂપે ભુજમાં આવેલા કચ્છ મ્યુઝિયમ ખાતે પોટરી મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ મ્યુઝિયમના ક્યુરેટ શેફાલિકા અવસ્થીના પ્રયાસથી કચ્છ મ્યુઝિયમમાં આવતા પ્રવાસીઓ માટે આ આયોજન કરાયું હતું. 2 દિવસીય વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે પોટરી મેરા નામ શેફાલિકા વસ્તી હૈ, ક્યુરેટર કચ્છ સંગ્રહાલય ભુજ. અસલ મેં ગુજરાત સ્પોર્ટ્સ યુથ એન્ડ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ કી તરફ સે જનવરી કે દૂસરે સપ્તાહ મેં એક વાર્ષિક કાર્યક્રમ કા આયોજન કિયા જાતા હૈ પ્રતિવર્ષ. ડિપાર્ટમેન્ટ કા એસા ઉદ્દેશ્ય હૈ કે ज्यादा से ज्यादा जनमानस को संग्रहालयों के साथ जोड़ा जाए, उसके लिए विभिन्न प्रकार के उपक्रम किए जाएं और उसकी श्री वृद्धि की जाए. तो उसी प्रक्रिया के तहत, उसी कार्यक्रम के तहत आज ये 2 दिवसीय कार्यक्रम संग्रहालय में आयोजित किया गया है, जिसमें आज उद्घाटन के बाद एक पॉटरी मेकिंग वर्कशॉप होगी जो हैंड्स ऑन वर्कशॉप है, जिसमें लोगों को पॉटरी मेकिंग सिखाया जाएगा और अगर विजिटर्स चाहें तो वो भी उसमें अपना हाथ आजमा सकते हैं. और कल सुबह की पाली में एक ड्राइंग एंड पेंटिंग कंपटीशन का आयोजन किया गया है, जिसका जो थीम है वो है जल जीवन का स्रोत है. उसके अलावा स्वामी विवेकानंद के पोर्ट्रेट पे भी बच्चे एक पोस्टर मेकिंग प्रतियोगिता में हिस्सा लेंगे और शाम को 4 से 5 के बीच में एक मीट द आर्कियोलॉजिस्ट करके एक स्पेशलाइज गैलरी टॉक होगा जो श्री DK वैद्य देंगे, जो कि हमारे इस संस्था के भूतपूर्व क्यूरेटर रह चुके हैं. तो ये गुजरात સરકાર કા યે ઇસ તરહ કા ઉપક્રમ હૈ કી ઝ્યાદા સે ઝ્યાદા જેમાં ભુજના અબ્રેદમાન કુંભાર દ્વારા ચાક ચલાવીને માટીના વાસણો તેમજ વિવિધ વેરાયટીઓ કઈ રીતે બને છે તે દર્શાવવામાં આવ્યું. આ સાથે જ મ્યુઝિયમના મુલાકાતીઓ પણ આવી હસ્તકળાઓમાં હાથ અજમાવી શકે તે માટેની છૂટછાટ અપાઈ હતી, જેમાં શાળા કોલેજના અનેક છાત્રોએ કુંભારના ચાક પર થતા માટીકામમાં હાથ અજમાવ્યો હતો. મ્યુઝિયમના ક્યુરેટર શેફાલિકા અવસ્થીએ કહ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો પાછળનો ઉદ્દેશ્ય એ છે કે વધુને વધુ લોકો સંગ્રહાલયો સાથે જોડાય. તો બીજે દિવસે ડ્રોઈંગ અને પેઇન્ટિંગનું વર્કશોપ યોજાશે, જેમાં જીવનના સ્ત્રોત તેમજ સ્વામી વિવેકાનંદના ચિત્રો પર મ્યુઝિયમના મુલાકાતીઓ હાથ અજમાવશે. ત્યારે સાંજે મીટ ધ આર્કિયોલોજિસ્ટ ગેલેરી ટોકનું આયોજન કરાયું છે, જેમાં કચ્છ મ્યુઝિયમના ભૂતપૂર્વ ક્યુરેટ દિલીપ વેદ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જો પાંજી આ કચ્છી પરંપરા એ બતાવીદાસી મણી ભાઈ નેડે છોકરે કે મણી કે સમજ્યા એને લખોઠાયા તો બતાવીદાસી મોકલો પાસે કમાય છોકરાઓમાંથી કોઈને કરવું હોય તો એના માટે હા છોકરા છૂટે છે કે કારણ હોય છે કે
इनमें घणा वस्तु बने कई वस्तु बनाई भाई इनमें एक बो न पचास सौ थी वस्तु बने हाँ आखी इंच बने वा कोड़ा ओठ पानी जहाँ माटला दीवा अड़ी घणा वस्तु पे बनाई समझे सकते ચોક્કસ રહી એની કોશિશ છે મહેનત કરીએ તો અલા કઈ મને ખાસો થઈ રહ્યો ભુજનું જૂનું બસ સ્ટેશન ખાલી થયા બાદ વિસ્તારમાં ધંધો કરતા ધંધાર્થીઓને મોટો ફટકો પડ્યો છે ત્યારે હંગામી બસ સ્ટેશનથી થતા વાહન વ્યવહારમાં જૂના બસ સ્ટેશન આસપાસ પિકઅપ સ્ટેન્ડ શરૂ કરાય તેવી માંગ ધંધાર્થીઓએ કરી છે મથક ભુજનું જૂનું બસ સ્ટેશન ખાલી થયા બાદ બસ સ્ટેશન વિસ્તારમાં ધંધો કરતા વિદ્યાર્થીઓને મોટો ફટકો પડ્યો છે ત્યારે હંગામી બસ સ્ટેશનથી થતા વાહન વ્યવહારમાં જૂના બસ સ્ટેશન આસપાસ પિકઅપ સ્ટેન્ડ શરૂ કરાય તેવી માંગ ધંધાર્થીઓ દ્વારા કરાય છે ભુજના જૂના બસ સ્ટેશન પર વેપાર ધંધો કરતા ધંધાર્થીઓના સંગઠન દ્વારા કચ્છ એસટી નિયામક બીએન ચાદોરાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી જેમાં ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે જૂનું બસ સ્ટેશન અહીંથી ખસેડાઈ જતા ધંધા રોજગાર પર માઠી અસર પડી છે વેપારીઓનું માનીએ છીએ તો અગાઉ જે ધંધો હતો તેના કરતા માંડ 10-20% જેટલો ધંધો થઈ રહ્યો છે તેથી વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે 25,000-30,000 ભાડું ચૂકવતા વેપારીઓનું ભાડું કાઢવું પણ મુશ્કેલ બનશે માટે મિડલ સ્કૂલના ગ્રાઉન્ડમાં પિકઅપ સ્ટેન્ડ ગોઠવવામાં આવે તેવી માંગ વેપારીઓ દ્વારા કરાઈ હતી આ અંગે એસટી નિયામક બીએન ચારોલાએ જણાવ્યું હતું કે અગાઉ પણ બસ સ્ટેશન શરૂ કરવા માટે આ સ્થળની માંગણી કરાઈ હતી પરંતુ ફાળવવામાં ન આવતા બસ સ્ટેશન કૈલાસનગર તરફ ખસેડાયું છે તેમ છતાં હજુ પણ નગરપાલિકા પાસે અહીંથી પિકઅપ સ્ટેન્ડ શરૂ કરવાની માંગણી કરવામાં આવશે જો નગરપાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવશે તો પિકઅપ સ્ટેન્ડ શરૂ કરવાની વિચારણા એસટી દ્વારા કરાશે હા વેપારી મહામંડળ તરફથી અત્યારે અમને આવેદનપત્ર આપવામાં આવેલું છે એમાં જે એની મુખ્ય માંગ છે કે ત્યાં આપણું જે અત્યારે હાલમાં નવું જે બસ સ્ટેશન બની રહ્યું છે જે પીપીપીના ધોરણે અદ્યતન ત્યાં પિકઅપ સ્ટેન્ડ આપવામાં આવે એવી એમની રજૂઆત છે મુદ્દાઓ મોટાભાગના જે મુખ્ય મુદ્દાઓ છે એમના ત્યાંથી આવતી જતી ગાડી કાઢવામાં આવે એવી એમની રજૂઆત છે હાલના તબક્કે તો આપણું જે આપ જાણતા હશો કે અત્યારે જે બસ સ્ટેશન આપણું જે હતું એ શહેરના ગીચ વિસ્તારની અંદર હતું ખૂબ જ ઓછી જગ્યાની અંદર હતું એ જગ્યા અમારા તરફથી જે તે કોન્ટ્રાક્ટરને ફાળવી દેવામાં આવેલી છે બસ સ્ટેશન તોડવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે જે તે વખતે બસ સ્ટેશન હતું ત્યારે આપણે બે ગેટ હતા ઇન અને આઉટનો અલગ અલગ ગેટ હતો હાલમાં આપણે કોન્ટ્રાક્ટર દ્વારા બધી જગ્યાઓ લઈ અને એક જ ગેટ રાખવામાં આવેલો છે પરંતુ અમારી એસટીની જે ભુજ ડેપોની જે બધી બસો છે કે જે ભુજ ડેપોમાં 70 બસ છે એ 70 બસને દૈનિક મેન્ટેનન્સ માટે અને ડીઝલ પુરાવા માટે દિવસમાં ત્યાં જવાનું હોય છે એટલે દરેક બસ જે ટેમ્પરરી બસ સ્ટેન્ડ બનાવેલું છે ત્યાં એની શિડ્યુલ પૂર્ણ કરી ખાલી બસ ત્યાં આપણું જે અજ્ઞાન આપણું બસ સ્ટેશન જે તોડવાનું કામગીરી છે ત્યાં વર્કશોપમાં જાય છે ત્યાં મેન્ટેનન્સ કરાવે છે ત્યાં ડીઝલ ભરાવી અને પાછી ગાડી નવા બસ સ્ટેશને આવે છે આમ આવા સંજોગોમાં ત્યાં ટ્રાફિક હાલમાં પણ ખૂબ જ જામ થાય છે અને અત્યારે પણ કોઈ બાજુથી કોઈ પણ શિડ્યુલ કાઢવામાં આવે તો અતિશય ટ્રાફિક જામની સમસ્યાઓ છે હા આ બાબતે અમે અગાઉ પણ માનનીય જિલ્લા કલેક્ટરશ્રી તેમજ આ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાસે પણ અગાઉ પણ જગ્યા માંગેલી હતી કે ભાઈ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની જગ્યા જે આઇડલ જગ્યા પડેલી છે એમાં અમને જો ટેમ્પરરી બસ સ્ટેન્ડ બનાવવા માટે આપવામાં આવે તો અમને પણ આવકમાં પણ રાહત રહે પ્રજાને પણ નુકસાન ન થાય અને સિટીની વચોવચ રહે પણ દુર્ભાગ્યવશ એ જગ્યા જે તે ઓથોરિટી તરફથી અમને મળેલી નથી ફરીથી અમારા તરફથી જો એવી સરકાર એવી જે તે જિલ્લા શિક્ષણના વડાઓ છે એમને રજૂઆત કરવામાં આવશે કે જો ટેમ્પરરી પિકઅપ સ્ટેન્ડ અમને ત્યાં આપવામાં આવે તો પણ આ પ્રશ્ન ગ્રામજનોનો અને એસટીની જે આવકને નુકસાન થાય છે એ બંને રસ્તો સોલ્વ થઈ શકે એમ છે દુકાનની જે મેટર છે એ એસટી નિગમને કંઈ લાગે વળતું નથી દુકાન છે એ માત્ર ને માત્ર નગરપાલિકાની હદમાં જ છે અમારે જે ટેન્ડર બહાર પડેલું છે અથવા તો અમારું જે દસ્તાવેજી જે પુરાવા છે એની અંદર દુકાન ક્યાંય અમારા નકશામાં પણ નથી એ નગરપાલિકાનો પ્રશ્ન છે એસટી નિગમ એની સાથે કંઈ લાગતું વળતું નથી હા એટલું ચોક્કસ કહીશ કે
અમારું જે પીપીપીના ધોરણે જે બસની ડિઝાઇન બની છે એ ડિઝાઇન માટે અમારે અમારી પાસે અત્યારે હાલમાં જે બસો છે એથી પણ 12 મીટર 14 મીટર વોલ્વો એસી પણ ભવિષ્યમાં રોજ વિભાગને મળનાર છે. એના સંજોગોમાં અમારો જે ઇન અને આઉટનો ગેટ છે એ જે હાલમાં છે એ થોડો ટૂંકો પડે છે, એટલે અમે નગરપાલિકાના જે વહીવટી વડા છે એમને 2 થી 3 પત્રો લખીને જાણ પણ કરી છે કે જ્યારે અમારું પીપીપીનું બસ સ્ટેન્ડ બની જાય ત્યારે અમને એ 2 દરવાજાની જગ્યાએ જે છે એ સાંકડી પડે છે, તો અહીંયા અમને અનુરૂપ જગ્યા કરી આપી એવું અમારા દ્વારા ફક્ત ઇન અને આઉટ માટે પત્ર વ્યવહાર થયેલો. જીગર ભટ્ટ, કેટી ન્યૂઝ, ગુજરાતી, કચ્છ. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. ચપટી ભરી મીઠું બદલી શકે છે આપની રસોઈનો સ્વાદ. શું આપની ચપટીમાં છે એ જાદુ? તો હું તૃપ્તિ પટેલ આવી રહી છું અવનવી વાનગીઓ સાથે આપના ઘરે આપનો સ્વાદ. તો જોવાનું ભૂલશો નહીં કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપર માત્ર ટૂંક સમયમાં આપની ઘરે આપનો સ્વાદ. જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ફી વધારા મુદ્દે ગુજરાતમાં તમામ શાળાઓ બંધ રાખવાની વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા એલાન અપાયું હતું, જેને લઈને આજે વાલીઓની શાળા બંધના સમર્થનમાં માંગરોળમાં એક પણ વાલી જોડાયા ન હતા અને તમામ સ્કૂલો રાબેતા મુજબ શરૂ રહી હતી. જ્યારે માંગરોળમાં એક પણ વાલીઓ દ્વારા ફી વધારા મુદ્દે સમર્થન ન મળતા શાળાઓ રાબેતા મુજબ શરૂ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતભરના વાલીઓ ફી વધારા બાબતે પોતાના દીકરા દીકરીઓને શાળાએ નહીં જવા દેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણયને જૂનાગઢના માંગરોળના વિદ્યાર્થીઓ વાલીઓએ સમર્થન ન આપતા અહીંની તમામ સ્કૂલો રાબેતા મુજબ શરૂ રહી હતી, જેથી નિસ્તતપણે દેખાઈ રહ્યું છે કે માંગરોળના વિદ્યાર્થીઓના વાલીઓએ આ ફી પોસાય તેવું લાગી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં જે ફી નિર્ધારણનો ચુકાદો આવ્યો એ ચુકાદા અનુસાર પ્રાથમિકમાં 15,000 રૂપિયા અને હાઈસ્કૂલમાં 25,000, આ બંને ક્રાઇટેરિયા જે ગવર્મેન્ટે નક્કી કરેલા છે એ નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ જ અમારી વર્તમાન ફી સ્ટ્રક્ચર છે એ છે. એ માટે વાલીઓનો કોઈ પણ પ્રકારનો અમારી સંસ્થામાં ફી બાબતનો કોઈ વિરોધ નથી, માટે વાલીઓએ કોઈ પણ સમર્થન છે એ આજના બંને અમારા સંસ્થાના વાલીઓએ આપેલું નથી. જીતુ પરમાર, કેટી ન્યૂઝ ગુજરાતી, માંગરોળ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના માછીમારોને હોડી માટે પૂરતા પ્રમાણમાં કેરોસીન ન મળતા મામલતદારના આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ બારા બંદરના મછીયારા માછીમારોને હોડી માટે પૂરતું કેરોસીન પૂરતા પ્રમાણમાં ના મળતા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા જીએફસીસી લી વિભાગમાંથી 65 રૂપિયા પ્રતિ લીટર પડશે, ત્યારે કેરોસીન મોંઘુ પડતું હોવાથી 150 લીટરને બદલે રૂપિયા 24 ભાવનું 450 લીટર આપવામાં આવે અને પુરવઠા વિભાગમાંથી સસ્તું આપે તેવી માંગ કરી હતી. માંગરોળ બારા બંદરના હોડીધારક માછીમાર સમાજ દ્વારા ધારાસભ્ય બાબુભાઈ વાજાની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું. કેરોસીનના કોટામાં ઘટાડો થતા અને વધુ ભાવ મુદ્દે સરકાર અન્યાય કરતી હોવાનો આક્ષેપ કરી પહેલાના ભાવે યોગ્ય કેરોસીન આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. અમારી માંગ એવી છે, માછીમારો પાસેથી કેરોસીન મળતું નથી, ફિશિંગ થતી નથી. જે અમને 260 લીટર મળતું હતું એ પુરવઠા ખાતે આપતું હતું એ અમને આપો. અમારી પાસે 65 રૂપિયાના ભાવની તાકાત નથી. અમે માછીમારી કરવા જઈએ છીએ, અમારી કોઈ તાકાત નથી, અમે કેરોસીન કેમ લઈએ? એ 10,000 રૂપિયાનું કેરોસીન આપે,
અમે દરરોજ આજની આજ રોટી માટે મહેનત કરીએ છીએ. અત્યારે અમારે પુરવઠા ખાતામાં જે 260 મળતું હતું એ મામલે સાહેબ અમને 260 આપે એ અમારી વિનંતી છે. 26 રૂપિયા અમને આપતા રહ્યા ફિશરમેન, અમે 40 લેતા 26 રૂપિયા ભાવનું અમે આપતા રહ્યા. અત્યારે સીધા સીધું 65 રૂપિયા 64 રૂપિયા 80 પૈસે કેરોસીન કર્યું એટલે તમને 5-6 અમે સબસિડી આપશું, પણ અમારી પાસે પૈસા જ નથી કેરોસીન લેવાના. અમે અમે અભણ છે, અમે મચ્છેરા માછીમાર, કોઈને લગતા નથી આવતું. કઈ રીતે અમે બિલ રજૂ કરશું? અમારે એક તો ખાતા નથી, ચેકબુક નથી, કઈ રીતે અમે સબસિડી પાછી લેવશો? એની તમે ગેરંટી આપો? ચાલો અમને સબસિડી કાપી નાખો. જીતુ પરમાર, કેટી ન્યૂઝ, ગુજરાતી, માંગરોળ. સાવરકુંડલા NSUI દ્વારા ગુજરાતમાં તાલુકા લેવલે ઐતિહાસિક સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1,170 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સાવરકુંડલાના મહવા રોડ ખાતેથી બાઢડા રૂટ સુધી સાવરકુંડલા NSUI દ્વારા દિવાળીબેન રૂગનાથ દોશી સાયકલ સ્પર્ધાનું ઐતિહાસિક આયોજન કરેલ, જેમાં 1,170 સ્પર્ધકોએ ભાગ લઈને સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ પ્રસ્થાપિત કરેલ. આ સાયકલ સ્પર્ધામાં કુલ 1,170 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં 24 વિજેતા સ્પર્ધકોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા અને બાકીના તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ અને પૌષ્ટિક અલ્પાહાર અપાયો હતો. સમગ્ર આયોજન સાવરકુંડલા NSUI પરિવારે સફળ બનાવેલ. આ સ્પર્ધામાં ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ જયપાલભાઈ ગઢવી, ભક્તિરામ બાપુ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ માલાણી, વલ્લભભાઈ ઝીંઝવાડિયા, લીલિયા પત્રકાર યોગેશ ઉનડકટ સહિતની ઉપસ્થિતિ રહી હતી. આયોજનમાં સહયોગ આપનાર પોલીસ સ્ટાફ, પત્રકાર મિત્ર, સ્પોર્ટ ટીચર, આરોગ્ય વિભાગ, સેવાકીય સંસ્થાઓ, વહીવટી ઓફિસર સહિતનો ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કેતન કુમાર, તાલુકા NSUI પ્રમુખ ભરત ગીડા તેમજ સમગ્ર NSUI પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. યોગેશ ઉનડકટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, સાવરકુંડલા. ઉત્તરાયણ પર્વ પર કરુણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં ઘાયલ પક્ષીઓ માટે જનજાગૃતિ અર્થે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. ઉત્તરાયણ પર્વ પર કરુણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, દેવ આસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ સાવરકુંડલા રેન્જના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરના SV દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પતંગના દોરા પક્ષીઓ ઘવાય નહીં તે માટે પતંગ ન ચગાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને શહેરના વિવિધ માર્ગો પર મહારેલી કાઢી પક્ષી બચાવવા અંગેના સૂત્રાચાર કરી જનજાગૃતિ લાવવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વ પર પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થઈ તો વન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ કંટ્રોલ રૂમને જાણ કરી ઘવાયેલ પક્ષીઓને બચાવવા મદદ કરવાની નેમ લેવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વ પર ગાયો માટે બાફેલું અનાજ ખવડાવવાની એક પરંપરા છે, પરંતુ ખરેખર આ અનાજ એક જ દિવસે નહીં પરંતુ એક પછી એક કટકે કટકે ખવડાવવું, જેથી ગાયોને આફરો ચડે નહીં. ઉત્તરાયણના દિવસે બહાર જતી વખતે માથું, કાન, ગળું, હાથ ઢંકાય તેવા કપડાં પહેરીને બહાર જવાનું રાખવું એવી સૂચના પણ આપવામાં આવી હતી. ચાઇનીઝ દોરીના ઉપયોગ કે વેચાણ પર સરકારનો પ્રતિબંધ આવી ગયેલ હોવાથી ઘાતક દોરીનો ઉપયોગ કરવો નહીં તથા ઉત્તરાયણના દિવસે સવારે 6-9 અને સાંજે 5-7 વાગ્યા પતંગ ચગાવી નહીં, કેમ કે પંખીઓ આ સમયે પોતાના બચ્ચા માટે ખોરાકની શોધમાં હોય છે. તો નિર્દોષ પંખીઓ દોરીની હડફેટે ચડી મોટને ના ભેટે એમ ટ્રસ્ટના મિત્રોએ વિદ્યાર્થીઓને ચર્ચા કરી સમજણ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા ગુણવંતભાઈ બગડા હતા, તેમજ પર્વ પર ઘાયલ પક્ષીઓ દેખાય તો 99-7-97-41-0-61 તુરંત સંપર્ક કરશો તેવું પ્રમુખ સતીશભાઈ પાંડેએ યાદીમાં જણાવ્યું છે. યોગેશ ઉનડકટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, સાવરકુંડલા. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો KTV ન્યૂઝ ગુજરાતી. ઇન્સ્ટા અને ફેસબુક પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.